नमस्कार मित्रों, आजना वीडियो में बात करवी है नवसारी चालुक्य वंशनी। कलचुरी सत्ता अंत पछी दखणना चालुक्य नरेश पुलकेशी बीजाए महाराष्ट्र पर पोतानु शासन जमायुं। एना पुत्र विक्रमादित्य पहलाए नासिक जिलो, उत्तर कोकण अने दक्षिण गुजरात प्रदेशों नाना भाई जयसिंह ने सोईपा। जयसिंह नासिक जिला की सत्ता चलावतो, एनो पुत्र शिलादित्य दक्षिण गुजरात वहीवट संभाळतो अने बीजो पुत्र मंगलेश अथवा तो मंगलराज जेने मंगलरस पण कहेवामां आवे छे उत्तर कोकणनो वहीवट चलावतो। आ वंशना राजाओ पोताना दान शासनो प्रारंभ विष्णुना वराह अवतारनी स्तुतिथी करे छे अने पोताने मानवीय गोत्रना हारिति पुत्र माने छे। जयसिंहना ईस्वीसन 685ना दान शासननी अंदर उल्लेख मळे छे के पुलकेशी बीजाए उत्तरापथेश्वर एवा हर्षवर्धन ने हरावेलो अने जयसिंहे मही अने नर्मदा वच्चेना प्रदेशना राजा वजळना सैन्यनो परास्त करेलो। आ वजळ वल्भीनो मैत्रक राजा शिलादित्य त्रीजो हतो एवुं इतिहासकारो माने छे। जयसिंहना राज्यकाळ दरमियान युवराज शिलादित्ये करेला भूमिदानना बे ताम्रपत्रो मळ्या छे। ईस्वीसन 671ना ताम्रपत्रनी अंदर उल्लेख मळे छे के नवसारिकामांथी नवसारिकाना ब्राह्मणने एक गाम छे दानमां आपेलू। आ गाम बाहिरिका विषयनी अंदर आवेलू हतुं, त्यारे दखणनी अंदर महाराजा धीराज तरीके विक्रमादित्यनું शासन हतुं। ईस्वीसन 693ના તામ્રપત્ર પરથી જાણવા મળે છે કે કારમણેયના બ્રાહ્મણને કારમણેય વિષયમાંનું એક ગામ છે એ દાનમાં આપેલું, ત્યારે દખણની અંદર મહારાજ ધીરાજ તરીકે વિક્રમાદિત્ય પહેલાના પુત્ર વિનયાદિત્યનું રાજ હતું। જયસિંહના ત્રીજા પુત્ર પુલકેશીના દાન શાસનમાંથી ઉલ્લેખ મળે છે કે જયસિંહનો ઉત્તરાધિકાર છે એ પુલકેશીને પ્રાપ્ત થયેલો। એના દાન શાસન વલસાડ અને કચ્છમાંથી પ્રાપ્ત થયા છે, જેની અંદર આ ગુજરાતના ચાલુક્ય વંશની વંશાવલી આપવામાં આવેલી છે, જેમાં પ્રથમ રાજા તરીકે કીર્તિવર્મા પહેલો છે અને અંતિમ રાજા તરીકે આ પુલકેશીનો ઉલ્લેખ જોવા મળે છે। દાન શાસનમાં ઉલ્લેખ મળે છે કે સૈંધવ, કચ્છેલ, સૌરાષ્ટ્ર, ચાપોટક, મૌર્ય, ગુર્જર વગેરે રાજ્યોને જીતી અને દક્ષિણના પ્રદેશો જીતવાની ઈચ્છાથી અરબી સૈન્ય છે એ નવસારિકા વિષય જીતવા આગળ વધે છે, જ્યાં પુલકેશી અરબી સૈન્યને હરાવે છે અને ચાર અપર નામ ધારણ કરે છે, જેની અંદર પ્રથમ નામ મળે છે આપણને દક્ષિણ પથ સાધારણ, એટલે કે દક્ષિણ પથનો આધાર સ્તંભ, ચલુકી કુલાલંકાર એટલે કે ચાલુક્ય કુળનું આભૂષણ, પૃથ્વી વલ્લભ એટલે પૃથ્વીનો પ્રિય, અને અનિવર્તક નિવર્તિતા એટલે પાછા નહીં હટનારને પાછો હઠાવનાર। આ અરબી હુમલો છે એ સિંધના હાકેમ જુનેદે કરેલો એવો ઉલ્લેખ મળે છે। આ જુનેદની નિમણૂક ઈસવીસન 725ની અંદર થઈ હોવાનું માનવામાં આવે છે, એટલે કે આ હુમલો છે ઈસવીસન 725 સવીની અંદર થયો હોવો જોઈએ, કેમ કે જુનેદના બીજા વર્ષે જ તમીમ છે એ હાકિમ તરીકે નિમાયો। આ દાન શાસન વખતે દખણનો ચાલુક્ય રાજા વિજયાદિત્યનો પુત્ર વિક્રમાદિત્ય બીજો હતો। આ પુલકેશી છે એ નવસારિકાના ચાલુક્યનો અંતિમ શાસક હતો, તે પરમ માહેશ્વર હતો અને પરમ ભટાર્ક કહેવાતો। ત્યાર પછી દખણના ચાલુક્યનો રાષ્ટ્રકૂટોએ અંત કર્યો, ત્યાર પછી આ નવસારીના ચાલુક્ય રાજ્યનો કોઈ ઉલ્લેખ મળતો નથી। તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। આભાર।